خاتم النبيين وروحه الطيبين الطاهرين المعصومين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه المبين وهو أصدق الصادقين: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله كونوا مع الصادقين. صلوات. يا أيها الذين آمنوا، اے ایمان لاوا واڑاو، پچھی کہوں اتق اللہ، اللہ سے ڈرو. خرے خر جو جو ہمارے تو تقوا جے سے کیدو سے تقوا نے مانے گجراتی میں تو بچو تھا، تو یہاں جو سے کہ اتق اللہ، اللہ سے بچو، یہ تو کوئی معنی رہتا نہیں. یہاں تو جیسے اپنا عملوں تو جو ایک ایک جیسے قربت اللہ سے، اللہ سے قریب، اللہ سے قریب. તો આ જે છે અહીંયા ઇત્તકુલ્લાહનું માની જે છે એ તરજુમો જે છે ઓરમાં જે કર્યો છે એ છે કે અલ્લાહથી ડરો. તો અલ્લાહથી ડરવાની વાત છે કે અલ્લાહથી ડરો તો કઈ રીતના? આપણે તો જે કહીશું કે અલ્લાહથી ડરો તો અલ્લાહથી કઈ રીતના ડરવાનું? તો એના માટે જે કહેવામાં આવે છે કે સામાન્ય રીતે માણસ ડરતો છે નથી હોય છે. કોઈ ઈજા રસા વસ્તુ હોય, ઈજા કરનારી ઈજા આપનારી વસ્તુ હોય એનાથી માણસ ડરતો હોય છે. જેમ કે સાપ વિચ્છ્યું જો હોય તો તરત ભાગી જાય ને ડરે. એ જ રીતના સિંહ છે, વાઘ કે એવી કોઈ જાનવર આવે તો માણસ ડરતો હોય છે. તો ઇન્સાન જે છે ડરતો હોય છે ઈજા રસાથી, પણ અહીંયા જે જોવામાં આવે તો અલ્લાહના બારામાં તો કંઈ થઈ શકે એવું નથી. અલ્લાહ તો જો છે એવું કોઈ ઈજા રસાની વાત નથી. અલ્લાહની તો જો જોવામાં આવે તો રહેમત છે. જેમ કે આપણે જુમાના ખુદ્દામાં સાંભળીએ છીએ, મન સબકત રહેમત હો ગજબા. અલ્લાહની રહેમત જે છે એના ગજબની આગળ આગળ હાલે છે. તો એની રહેમત તો એટલી બધી છે, તો એની રહેમત જો કેટલી છે એ જોવા જાવ તો ખ્યાલ આવે. જનાબે મૂસા પૈગંબરે જ્યારે કારૂન સરકસી પર ઉતરી ગયો ત્યારે અલ્લાહની બારગામાં દુઆ કરી કે પરવરદિગાર તું આની ઉપર અજાબ નાજિલ કર. ત્યારે અલ્લાહ એ કીધું કે મૂસા, અમે તને જે છે આ જમીન તારા હકમાં આપી દઈએ છે, તું એને જેમ કહીશ એમ કરશે. બસ જનાબે મૂસા પૈગંબર જે છે એ કહે છે એને જમીનને કે તું આને ધસી જા, મય એને ખજાના સાથે. કે કારૂનનો ખજાનો બહુ મશહૂર છે, એ બધો ખજાના સહિત તું એને ધસી જા. બસ જ્યારે ધસતા ધસતા ગોઠણ સુધી પહોંચ્યો ત્યારે કીધું કારૂને કે મૂસા હું મારા કામથી બહાર આવ્યો, મને માફ કરી દે. ત્યારે મૂસા એનું કાંઈ સાંભળતા નથી અને પછી વધારે કહે છે જમીનને કે તું જલ્દી આને ધસવા માંડે. જ્યારે ધસતા ધસતા જ્યારે કમર સુધી પહોંચ્યો ત્યારે વળી કારૂને કીધું કે મૂસા હું મારા કામથી બહાર આવ્યો, મને માફ કરી દે. જનાબે મૂસા પૈગંબર સાંભળતા નથી એનું કંઈ ને, કહે છે જલ્દી તું આને ધસી જાય જમીનને કહે છે, અને જમીન જે છે એને ધસી જાય છે, અંદર ઉતારી દે છે પોતાના ખજાના થઈ, એને કારૂનના ખજાના થઈ. બસ તો આ જે છે એ કારૂનના ઉપરનું જે થવું થયું. પછી જનાબે મૂસા અસલ દસ્તુર જે છે એ કોઈ તુર ઉપર જાય છે. કેમ કે એમનો એક દસ્તુર હતો કે જ્યારે કંઈ અલ્લાહથી માર્ગમાં વાત કરવી હોય યા કંઈ મુનાજાત કરવી હોય તો અહીંયા જતા હતા. તો અહીંયા જાય છે, જઈને જેવી મુનાજાત કરે છે અલ્લાહની માર્ગમાં તો કાંઈ જવાબ આવતો નથી. સામાન્ય રીતે તો એવું હતું કે એકવાર જો મુનાજાત કરે તો અલ્લાહ તરફથી આપતો હતો જવાબ. જ્યારે જવાબ ન આવ્યો ત્યારે વધારે જેને કહેવાય ને ગડીગડાઈને વધારે આજીજી સાથે જે છે એમણે દુઆ કરી, પણ જે છે જવાબ ન મળ્યો. પછી ત્રીજી વાર જ્યારે એને ખૂબ ગડગડાઈને બહુ આજીજીની સાથે જ્યારે દુઆ કરી ત્યારે અલ્લાહ તરફથી જવાબ મળ્યો. ત્યારે મૂસા પૈગંબરે બે સાચતા પહેલાં એક જ સવાલ પૂછ્યો કે પરવરદિગાર, આ પહેલાં બે વાર મેં તારી પાસે દુઆ કરી હતી તે મને કેમ જવાબ ન આપ્યો, મને શા માટે જવાબ ન મળ્યો? તારે ત્યારે એ કહે છે પરવરદિગાર તરફથી કે હારું મૂસા, તમને કારૂને ત્રણ બે વાર તમને કીધું હતું ભાઈ મને માફ કરી દે, મને માફ કરી દે, પણ તમે એને કંઈ કેવા વાર માફ ન કર્યો. અગર જો એ બરાબર મને કહે કે ખુદા તું મને માફ કરી દે તો મને માફ કરી દે. અલ્લાહની રહેમત કેટલી તમે જુઓ કે અગર અજાબ ઉતરી રહ્યો છે, ચાલુ છે, બધું જ છે, અને જો એ અલ્લાહની બારકમાં કહે છે પરવરદિગાર તું મને માફ કરી દે તો ખુદાને માફ કરી દે.
અને આપણને પણ જે કીધું છે કે તમે પણ જે છે અલ્લાહની બારગામમાં કોઈ માયુસ નહીં થઈ જાઓ. ઘણીવાર શું છે, ઘણા માણસોને થોડોક સમય કંઈક પોતાની દુઆ કબૂલ ન થાય યા પોતાના કામમાં કંઈક તકલીફો આવે એવું બધું બનતું હોય તો માણસ જે છે એ માયુસ થઈ જાય છે. એ માયુસ થઈ જાય છે અલ્લાહની રહેમતથી. તો અલ્લાહની રહેમતથી માયુસ થવાનું કામ જે છે કુફરનું કામ કીધું છે. કાફીર લોકો સિવાય કોઈ જે છે અલ્લાહની રહેમતથી માયુસ નથી થતા. તો બસ આપણને તો ને કીધું છે કે તમે કાફીર લોકો સિવાય કોઈ માયુસ નથી થતા તો પછી આપણે માયુસ કેમ થવાનું? અને આપણને મનાઈ કરશે માયુસ થવાની કે તમે અલ્લાહની રહેમતથી માયુસ નહીં થાવ. તમે અલ્લાહની રહેમતથી જે છે ઉમેદ રાખીને બેઠો, તમારી ઉમેદો પૂરી કરશે અલ્લાહ. પણ એક છે કે પણ તમે દરેક વખતે કે બસ મારી ઉમેદમાં ને ઉમેદમાં આગળ વયા જાઓ ને પછી જે છે એ અમલ કરવાનો ભૂલી જાઓ તો એની જે છે મનાઈ છે. એક મિસાલ આપું, દાખલા તરીકે એક છોકરો ભણતો હતો સ્કૂલમાં અને એને શિક્ષકારે કંઈક વાંકવું પડ્યું. પછી જે છે એ છોકરો જે છે એ મહેનત તો કરતો હતો પણ એ સમજતો હતો કે મારાની એને વાંકવું પડ્યું છે, એ મને કોઈ ભાવમાં પાસ કરવાનું નથી. જ્યારે એને ખાતરી થઈ ગઈ તો એ પછી મહેનત કરે. તો જ્યારે નાપાસ જ થવાનું છે આપણે તો પછી મહેનત કરીને કામ છે. એવી જ રીતના એક છોકરો એવો હતો કે જે ટ્રસ્ટીનો દીકરો હતો સ્કૂલના, એને ખાતરીથી ગમે થાય હું તો પાસ થઈ જવાનો છું, મારે નાપાસ આવવાનું જ નથી. હવે એ પછી મહેનત કરવું નથી છોકરો, એ એમ કે હું મહેનત કરીને કામ છે, પાસ તો થઈ જવાના જ છીએ. તો આપણામાં પણ એવું ન આવવું જોઈએ કે આપણે એકલી ઉમેદમાં વયા જઈએ અને આપણે અમલથી મૂકી દઈએ. બસ અલ્લાહ અલ્લાહ રહેમ છે, રહીમ છે, રહીમ છે, આપણને ખૂબ આપણને રહેમત આપશે. પણ રહેમત આપશે એની કોઈ ના નથી. પણ તમે એકલું તો તમારું બનાવો કેરેક્ટર કે તમે જે છે ત્યાં તમારે કહી શકો અલ્લાહની બારગામમાં તમે અલ્લાહની તો કોઈ વસ્તુ માનતા નથી. જ્યારે માનો તો પૂરી વાત છે, સારી વાત છે. તો અહીંયા જે છે કીધું છે કે તમે એટલી બધી ઉમેદમાં ન રહ્યો અને પછી એટલા ખોફમાં પણ ન રહ્યો. ખોફમાં રહ્યો કે ભાઈ નહીં હું નાપાસ જ છું એમ નહીં રાખો. નહીં તમે અલ્લાહથી સુધા દુકાન છે કોઈ એવા વાયસ લઈને આવે અને વાયસ કરતાં કરતાં એટલું બધું કે ભાઈ જો તમારી આમ નમાજ કજા થાય તો આ ગુનો ના, આ ગુનો, આ ગુનો ના, આમ એ ગમે એ બધું તમને વર્ણવે બરોબર છે. પણ તમને જે છે એ વખતે એમ ન થવું જોઈએ ભાઈ આટલું બધું હું ગુણું કરી ચૂક્યો છું આપણો છુટકારો જ નથી. તો બસ એ વખતે મનાઈ કરી છે તમે જ્યાં જે છે એ અલ્લાહથી ઉમેદ રાખો અને અલ્લાહની બારગામમાં જે દુઆ કરો કે તમારા જે કાંઈ ગુના થઈ ગયા છે એને ખુદા માફ કરી દેશે. બસ તો અહીંયા આપણને કીધું થઈ અને એ માટે જ કીધું છે કે દીન જે છે બે વસ્તુમાં વેચાયેલો છે, અડધો ખોફમાં અને અડધો ઉમેદમાં. ખોફ જે છે એ રાખો તમે કે તમારા કાળ જે છે એનો જવાબ દેવાનો છે ને એ રીતના જે છે, અને બીજી બાજુ તમે ઉમેદમાં એટલા ન હાલ્યા જાઓ કે તમે જે છે અમલ કરવાનું ભૂલી જાઓ. તો બસ આપણને ખાસ તાકીદ એ કરી છે કે બે વસ્તુ તમે સાથે રાખીને હાલો અને તમે જે છે એ તમારા જે કાંઈ અમલો જે છે એ કરો. ને તો જો એ ખાલી ઉમેદ ઉપર જ જો જવાનું હોત તો જે છે આ નફ્સ જપ્ત છે બીજા અમલો છે તો એની કોઈ વેલ્યુ જ નથી ને. ખાલી ઉમેદમાં બસ એટલે આપણને જન્નતમાં સીધા મોકલી દે તો પછી આ ક્યાં રહ્યો અમલ કરવાનો? અને તમે એક વાત સમજી લેજો કે કુરાને શરીફમાં 93 જગ્યા જન્નતનો વાયદો કર્યો છે ખુદાએ. પણ એ 93 જગ્યા કીધું કે આમેલું સ્વાલેહ હાથ અમલે સ્વાલેહની સાથે જે છે એ કીધું જન્નત. ત્યાં સિદ્ધિ નથી કીધું, જન્નત છે. જ્યાં કીધું છે ને અમલની સાથેની જ વાત છે. તો આ જે છે કીધું છે કે ભાઈ તમે આ રીતના ઉમેદ રાખો અને આરો ખોફ રાખો. તો પહેલી જે વાત હતી કે ભાઈ માણસ જે છે ઈજા રસાથી ડરતો હોય તો એ અલ્લાહના બારામાં ઈજા રસાનો સવાલ જ નથી. અને બીજું એક એનાથી ડરતો હોય છે કે કોઈ ઝાલિમ બાદશાહ આવ્યો હોય નવો, એનાથી લોકો બધા ડરતા હતા કેવો હશે, શું હશે, ક્યાં સ્વભાવનો હશે, કઈ રીતનો હશે, એ બધું થતું હોય છે. તો જ્યારે એવી રીતનો કોઈ બાદશાહ આવ્યો હોય તો આપણે ડરતા હોઈએ છીએ. તો અહીંયા અલ્લાહ માટે તો એ કોઈ સવાલ નથી, કેમ કે એની આગોશે રહેમતમાં તો આપણે આંખ ખોલી છે. આપણે જે દુનિયામાં આંખ ખોલી છે એની રહેમતના સબબથી ખોલી છે. આપણે દુનિયામાં આવ્યા છીએ એની રહેમતના સબબથી જ આવ્યા છીએ. તો એ પરવર્તિકાર કે જેણે આપણને આટલી પરવરિશ કરી છે બચપણથી લઈ અને જે પરવરિશ થઈ છે એ અલ્લાહની આગોશમાંથી છે. આમ તો આપણને એમ થાય કે તો મા બાપે કરી, પણ મા બાપના દિલમાં મોહબ્બત કોણે પેદા કરી? આપણા મા બાપના દિલમાં બાળક પ્રત્યેની મોહબ્બત કોણે આપી? આપણને એ અલ્લાહે જ આપી છે. એટલે જ માણસ જે છે એ બાળકને પ્રત્યે જે છે પોતે મોહબ્બતની સાથે એની પરવરિશ કરતો હોય છે. તો અહીંયા જે આપણે સમજે અને એની સાથે સાથે
એક છે કે ઈસાઈઓનો અકીદો અલગ છે અને આપણો અકીદો અલગ છે. ઈસાઈઓમાં જે છે એ અલ્લાહને બાપ તરીકે કહેવા છે એ લોકો, અને આપ એ જાણે કે અબ કહે છે, અને આપણે જે છીએ એને રબ કહીએ છીએ. અબ એટલે બાપ અને રબ એટલે પરવરિશ કરવા વાળો, પાળવા વાળો. તો અહીંયા જે છે આપણને જે છે અલ્લાહને જે છે પાળવા વાળા તરીકે ઓળખીએ છીએ, અને એ લોકો જે છે ઈસાઈઓ એને એક બાપ તરીકે ગોઠવે છે. અને બાપ જે છે એ માજીએ શેકો છે, એનો જે માજી છે આજ છે કાલ નહીં હોય. જેને બાપ હોય છે પણ અમુક સમય પછી એનો ઇન્તકાલ થઈ જતો હોય છે, આજ છે કાલ નથી. પણ પાળવા વાળો જે છે રબ એ તો હંમેશ માટે છે. તમે ગમે સ્થિતિમાં હશો પણ પાળવા વાળો રબ જે છે તમારી સતત રહે છે. તો અહીંયા એ પણ નથી મેળવતો. ત્રીજું જે છે એ માણસ જે ડરતો હોય છે એ એવી વસ્તુથી ડરતો હોય છે કે જેને કહેવાય ને ડરાવણી વસ્તુ. આજ કોઈ એવું એવું દ્રશ્ય જોઈ જાય યા એવી કોઈ વસ્તુ જોઈ જાય કે માણસ ડરી જાવ ચિંતન. તો એ જે જોઈ જવું એ ડરવાની વાત છે. તો અલ્લાહમાં તો એવું ક્યાં કાંઈ છે કે તમે એનો શકલો સુરત જોવાનો છો, કે તમે એની જે છે આ વાત કરવાનો છે ભાઈ એનાથી ડરવાની, કે જે એને શકલો સુરત છે યા એને ડરાવવાનો કોઈ ચહેરો છે કે એવું કાંઈ, એવું તો અલ્લાહ માટે છે જ નહીં. તો પછી સવાલ એ થાય કે અહીંયા ડરવાથી માની શું, ડરવું તો કઈ રીતના ડરવું? તો બસ એની એક મિસાલ આપી દો તો ખ્યાલ આવશે. અગર કોઈ છોકરો નેક હોય અને એના ઘરમાં એ લાંબા ટાટિયા કરીને બેઠો હોય, એવામાં એના બાપા આવી જાય તો અચિંતનો જે છે એ આવે, જ્યારે બાપાને જોવે તો ફોરની પુલોઠી વળીને બેસી જાય, લાંબા ટાટિયા નહીં રાખે. જો નેક દીકરો હોય તો એનામાં શીખત આવવાની, કેમ કે એ પછી બાપાની સામે લાંબા ટાટિયા કરીને ન બે, તો એ તરત ફોરન પલોઠી વાળી દે. શા માટે વાળે યાર? એ કોઈ ઈજા રસાતો નથી એના બાપ, ન કોઈ અજાણ્યા છે, ન એ એવા કોઈ બદસુરત છે. અને બદસુરત જો તો કાંઈ નહીં, ખુદાના ખાસ્તા બદસુરત હોય ને તો પણ એની સાથે રહી રહીને એને મારી બદસુરત નહીં લાગે, એને સારી સુરત લાગે. તો આ જે છે આપણે સામાન્ય રીતે જો જોઈએ તો એક વસ્તુ એમાં લાગતું નથી. તો એ છોકરાએ પલોઠી વાળી હુકમ, પલોઠી તો વાળી હકીકત છે, તો શા માટે વાળી? એટલા માટે કે બાપની જે અઝમત હતી એનો લેહાજ થી જે છે એને જે છે પલોઠી વાળી હતી. તો બસ અહીંયા પણ એ જ છે કે તમે જે છે અલ્લાહની સામે જે છે તમે જે કરો છો એ અલ્લાહની દરવાથી માની એ છે કે તમે અલ્લાહની જે અઝમત છે એનો ખ્યાલ રાખો ને એનો લેહાજથી તમે આગળ વધો. તો બસ એ ખાસ એના માટે આપણે શબ્દ વાપરે છે કે એ શબ્દ એ છે કે તમે જે છે અલ્લાહની સામે પોતાને અલ્લાહથી ડરો કીધું છે. તમે ડરો અલ્લાહથી, ડરોથી મુનાદી મુરાદ એ છે કે ડરવાથી કે તમે અલ્લાહથી કોફ કરો, અલ્લાહથી આ રીતના. અને કોફે ખુદા જે છે એ બહુ મહત્વની વસ્તુ છે. આપણને જે છે એ કીધું અહીંયા કોફે ખુદા જ કરવાનું કીધું છે. અને કોફે ખુદા તમે કરશો તો તમને ઘણી બાબતો મળશે. અને કોફે ખુદાની જે મિસાલ જોવી હોય ખુદ આપણા અહીં માસુમ ઇસ્લામના જીવનમાં મળશે. મૌલાએ કાયનાતને માટે મળે છે કે એકવાર અબુ દરદા મૌલાના સહાબીઓમાંથી હતા, એ જ્યારે મસ્જિદમાં ગયા અને જોયું તો મૌલા જે છે એ સિદ્ધાની હાલતમાં હતા અને એવી હાલતમાં હતા કે જાણે એ દુનિયાથી કૂચ કરી ગયા છે. અને કોઈ આપણને એમ લાગે કોઈ માણસ જીવતો છે એવું ન લાગે એવી પરિસ્થિતિ એને દેખાડી. એટલે એ સિદ્ધ દોડીને દરે સૈયદા ઉપર ઉભા રહ્યા. જનાબે સૈયદા સલામુલ્લાહને કીધું કે હું જે છે હઝરત ઇસ્લામના અમીરુલ મોમિનીનને આ હાલતમાં ત્યાં જોઈને આવું છું કે દુનિયાથી કૂચ કરી ગયા છે. ત્યારે અંદરથી સામો સવાલ પૂછવામાં આવ્યો, હે અબુ દરદા તમે એને આ હાલતમાં ક્યાં જોયા? તો કે મસ્જિદની અંદર મહેરાબ માતાને ત્યાં જોયા. ત્યારે કહે છે જનાબે સૈયદ અંદરથી કે એની અક્ષર આવી હાલત નમાજની અંદર થઈ જતી હોય છે. અક્ષર એટલે અવારનવાર કે જાણે આપણને એમ લાગે કે દુનિયાથી ચાલ્યા ગયા છે એવી હાલત થઈ જતી હોય, એટલો બધો એમના દિલ ઉપર કોફે ખુદાકારી થતો હોય. તો બસ એ કોફે ખુદા જે છે એ એટલી બધી મહત્વની વસ્તુ ને એ જે છે આ રીતના થાય છે. નીતિ આગળ જે જોવામાં આવે તો એક જનાબે સૈયદ સલામુલ્લાહના બારામાં પણ મળે છે. જનાબે સૈયદ સલામુલ્લાહે જ્યારે પોતાનો અંતિમ સમય આવતો તો એ પહેલા મૌલાએ કાયનાતને બોલાવ્યા અને કીધું કે યાલી મારી આ વસિયત છે એ બધી વસિયતો કરતી, જે વસિયત કરતા કરતા એક બોટલ એમના હાથમાં હતી. જ્યારે એ બોટલ એના હાથમાં હતી કીધું ત્યારે મૌલાએ કાયનાત પૂછે છે
કે દુખતર રસૂલ આ શું વસ્તુ છે અને કહે છે કે મેં ખોફે ખુદામાં જે છે જે આંસુ વહાવ્યા છે એ આંસુ છે આ બોટલમાં તમે વિચાર કરો એક બે વસ્તુનો કે માણસને આંખમાંથી કે આંસુ કેટલા નીકળે અને કેટલા હેઠા બોટલમાં ભરવા છે તો કેટલા અંદર બોટલમાં ભરણા કેટલા હેઠા વ્યાય કહેવાય આ બધું જ બન્યું હોય ત્યારે એ કેટલું રોયા હશે ખોફે ખુદામાં જેણે કીધું આ હું ખોફે ખુદામાં જે રોયશું એના આંસુ છે કે જે લઈ જાય અને મેં સાંભળ્યું છે બાપાભાઈથી કે રોજે મહેશર જે છે એ અમુક જગ્યાએ જે છે ખોફે ખુદાના બારામાં સવાલ કરવામાં આવશે તો મારા આ જે છે આંસુ એ ખોફે ખુદામાં કાઢેલા છે એટલે હું તમને વસિયત કરું છું કે તમે જે છે એ મારી સાથે કબ્રમાં દફન કરજો તો ખોફે ખુદા જે છે ખરેખર જે અલ્લાહના બંદાઓ એ ખોફે ખુદા રાખે છે અને આપણને એ કીધું છે તમે પણ ખોફે ખુદા રાખો તો એનાથી મોટો ફાયદો એ થશે કે તમે અનેક ગુનાઓથી બચી જશો જે માણસ જ્યારે ગુના કરે છે ત્યારે જો અગર દિલ અલ્લાહનો ખોફ દિલમાં આવી જાય તો ફોરન એ રોકાશે અટકશે એનું મન ખટકશે મનમાં ખટકશે કે આ ન કરવું અને એ વખતે જો એમ ન કરે તો એ કામયાબ થઈ ગયો કેમકે એના જે છે ગુના જે છે એનાથી બચવા માટેનો એક સારો મજાનો રસ્તો છે કે તમારા દિલમાં ખોફે ખુદા હોય અને આ જે છે જેને કહેવાય અલ્લાહથી ડરવું એ જ મહત્વની વસ્તુ છે અને એ જ તકવાની અંદરની બહુ મહત્વની વસ્તુ છે તો બસ આપણને કીધું છે ભાઈ તમે આ રીતના કોફે ખુદા છો કોફે ખુદા તમે બસ અજાદારો આ જ જે છે એ ચહલુમની રાત છે આપણે બધા જાણીએ છીએ કે ચહલુમની રાત એવી રાત છે કે જેમ રોજ એમ આપણે મહોરમના દિવસોમાં જે રાતો પસાર કરી હતી એવામાંની એક રાત સમાન છે આ રાત તો એ શબે ચહલુમની રાત છે અને આ તરફ જે છે એ કરબ જે છે અસીર અને કરબલાને જ્યારે કયદની હાલતમાં હતા ત્યારે યઝીદ શરીફ તરફથી ચોથા ઇમામ ઉલ ઇસ્લામને બોલાવવામાં આવે છે ત્યારે એ જઈ રહ્યા હતા ત્યારે જનાબે ઝૈનબ એકદમ બેચેન થઈ જશે અને કહે છે કે બેટા હું પણ તમારી સાથે આવું ત્યારે કહે છે ફૂલમાં તમારે આવવાની જરૂર નથી કોઈ વાંધો નહીં આવે તો જ્યારે ચોથા ઇમામ જાય છે ત્યારે જઈને યઝીદ પાસે ઊભા રહે છે તો યઝીદ કહે છે કે અમે તમને રિહા કર્યા છે ચાહે તમે અહીંયા રહ્યો ચાહે તમે તમારા વતન મદીના જાઓ તો જ્યારે એ કહે છે ત્યારે પછી કહેવામાં આવે છે કે લુહારને બોલાવવામાં આવે ત્યારે લુહારને બોલાવવામાં આવ્યો અને લુહાર જ્યારે જે છે એમની હાથની કડીઓ પગની બેડીઓ જે કાપવા માટે તૈયાર થાય છે પણ જ્યારે પગની બેડીઓ જોવે છે તો શું જોવે છે કે પગની બેડીઓમાં જે છે એ મૌલાની પીંડીઓનું ઘણું પોષ નીકળી ચૂક્યું હતું ત્યાં જે છે એટલી બધી ઘાવ થઈ ગયો હતો તો જ્યારે આ જોવે છે ત્યારે ઘટતારી અને કે જે લુહાર હતો એ એકદમ રોવા માંડે છે એક ચીખ પાડી ઉઠે છે પછી કહે છે કે આટલી બધી તકલીફો તમને પડી છે પછી એક જે છે એ બધું તો હાથની અટકળીઓ બધું કાઢી નાખે છે અને પછી જ્યારે મૌલા આવે છે મેં કહે છે નામાં આવીને ફૂઈમાને કહે છે કે ફૂઈમાં યાજીદે આપણને રિહા કર્યા છે ચાહે અહીંયા રહીએ ચાહે વતન જઈએ અત્યારે કહે છે કે બેટા એમને કહો કે અમને એક મકાન ખાલી કરાવી દે અમે અમારા વારસોને કોઈ ગમ બનાવ્યો નથી અમે એનો ગમ બનાવવા ચાહીએ છીએ તો ત્યારે યઝીદ તરફથી મકાન ખાલી કરી દેવામાં આવે છે અને એ જગ્યાએ જે છે જનાબે ઝૈનબની ઝબાની અને કરબલાની આકીબ દાસ્તાન કહેવામાં આવે છે અને જ્યારે એ સાંભળે છે તો જ્ઞાની સ્ત્રીઓ ગામની તે બધી ધારો કતાર રોતી હોય છે પછી જે છે એમના જે છે તબરુકાત આવવા લાવવાનું કીધું બસ જ્યારે તબરુકાત આવ્યા તો એક પછી એક સર આવતા ગયા બસ જ્યારે જનાબે કાશીમનું સર આવ્યું જનાબે ઉમે ફરવાએ લઈ લીધું અલી અકબરનું સર આવ્યું જનાબે લાલાએ લઈ લીધું જનાબે અલી અસગરનું સર આવ્યું તો જનાબે રોબાબે લઈ લીધું બસ આ રીતના બધી સ્ત્રીઓ લીતા ગઈ અને એમાં મૌલાનું સર આવ્યું તો ખુદ જનાબે જૈનબે આગળ વધીને લઈ લીધું બસ આ રીતના બધા સરો આવતા ગયા એવામાં બે સરો આવે છે પણ કોઈ આગળ લેવા નથી આવતું ત્યારે સામની સ્ત્રી પૂછે છે કે દીદી આ કોનું બા આ કોના બચ્ચાઓ છે આની કોઈ માં જીવતી નથી ત્યારે કહેવામાં આવે છે ખામોશ એની માં માટું છે અરે એના બાળક હુસેનનો ગમ મનાવી રહી છે અરે જનાબે જૈનબના
બંને નવની હાલો છે, બચારે કે છે પછી જે છે એક પછી એક બીજી વસ્તુઓ અને બીજા તબરુકાતો આવતા ગયા એટલે હદ સુધી કે બધી ચાદરો આવવા માંડી, જેની ચાદર હતી એટલે જનાબે જૈનબ દેતા ગયા, જનાબે રબાબની ચાદર તો એને આપી, જનાબે ઉમે કુલસુમની ચાદર તો એને આપી, એમ બધાને ચાદરો આપતા ગયા. પછી એક નાની ચાદર નાની ઓઢણી હતી એટલે જનાબે જૈનબ ચિત્તા જાય છે કેદખાનાની અંદર, અંદર જઈને કપ જનાબે સકીરાની કબર ઉપર રાખીને કહે છે એ બેટા સકીના આ તમારી ઓઢણી આવી ગઈ. કથા કહીને જનાબે જૈનબ પછી જે છે એ આખો કાફલો તૈયાર કરે છે કે જે મદીના તરફ જવા માટે, જયારે મદીના તરફ જવા માટે તૈયાર થાય છે ત્યારે બધી જ વસ્તુ આવી ગઈ, બધા સવાર થઈ ગયા. પણ જનાબે જૈનબ જે છે એ પાછા કેદખાનામાં જાય છે ત્યારે સામની સ્ત્રીઓએ પૂછ્યું, શહેજાદી શું તમારી કોઈ ચીજ અંદર રહી ગઈ છે? તો કે હા, મારી એક અમાનત અંદર છે, મારી દીકરી જનાબે સકીના જે છે એ આની અંદર છે. એ સામ વાળાઓ, એ સામની સ્ત્રીઓ, આ મારી અમાનત તમારી પાસે પડી છે. બસ પછી જનાબે જૈનબ સવારથી ને બધા જતા હોય છે, ત્યારે એક રસ્તા ઉપર પહોંચે છે કે જ્યાંથી એક રાસ્તો જે છે એ કરબલા તરફ જતો હતો ને એક સીધો મદીના તરફ જતો હતો. ત્યારે નોમાન પૂછે છે કે મૌલા શું કરવું છે? ત્યારે જનાબે જૈનબને પૂછે છે મૌલા, ત્યારે કહે છે કે બેટા આપણે જે છે પેલા કરબલા જશું અને પછી જે છે વતનની તરફ જશું. બસ જયારે કહે છે એટલે કાફલો જે છે એમાં કરબલા તરફ જઈ રહ્યો હતો. અરે આ તરફ કરબલાની અંદર સૌથી પહેલા જાહેર જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી આવ્યા હતા, પૂછણ કર્યું હતું ફુરાતમાં. બસ જયારે પછી આવતા હતા ત્યારે અહીંયા આવ્યા તો એને ગુલામને કહે છે કે અતિયા એમાં મને કબરની વચમાં મૂક. હું ત્યારે એ કહે કે આમાં કઈ ખબર હુસેનની છે તો મને ખબર નથી પડતી, અહીંયા તો ઘણી બધી ખબરો છે. ત્યારે એ કહે કે તું એક કામ કર, મને ખબરોની વચમાં ઉભો રાખી દે, હું મારા મૌલાને સલામ કરીશ એ મને જવાબ આપશે. બસ હજી અહીંયા કીધું સલામ અબ્દુલ્લાહ, માં એમને જવાબ આપ્યો, સમજી ગયા કે આ ખબર મૌલાની છે. અહીંયા બેસી જાય છે. બસ એ બેઠા હતા ક્રિયા કરતા હતા એવામાં કબરમાંથી એક દુર્જારી આવે છે અને કહે છે કે સાથી તમે મારી કબરથી હટી જાઓ, કેમ કે તમારી બેન આવી રહી છે. બધારે એ કહે છે એટલે જનાબે જાબિર ત્યાંથી હટી જાય છે અને પોતાના ગુલામ અતિયાને કહે છે કે અતિયા જો તો હું આવી રહ્યું છે, તો કે કોઈ કાફલો આવી રહ્યો છે. પછી કહે છે કે કાફલો તો એ છે કે જેને કાળા કપડાં પહેરેલા છે, એની મહેમિલો પણ કાઢી છે અને આવી રહ્યા છે. બધા હારે આવી રહ્યા હતા ત્યારે પહોંચે છે કરબલાની જમીન ઉપર ત્યાં, ત્યારે જે છે જનાબે જૈનબે પોતાની જાતને જે છે એ ઊંટ ઉપરથી નીચે પચારી દીધા અને પછી જે છે એ કોઠણ ને ભર જે છે એ સામે હુસેન સાહેબની કબર ઉપર પહોંચે છે અને કહે છે કે હે ભાઈ, તમારાથી ગયા પછી અમારા ઉપર એવા ઝુલમો વીત્યા, અમારી ચાદરો છીનવી લેવામાં આવી, અમને કેદ કરવામાં આવ્યા, અમને તાજિયાના અને નેતાઓની અણીઓ મારવામાં આવી, ત્યાર પછી અમને કેદ કરવામાં આવ્યા. અરે આ રીતના અમે જેલની બધી મશક્કત પછી અહીંયા આવ્યા છીએ અને પછી કહે છે કે ભાઈ તમારી અમાનત સકીના એ સામના કેદખાનામાં રહી છે. જયારે કહે છે પછી બસ ત્રણ દિવસ ત્યાં એક આપલો રોકાય છે. પછી જયારે રોકાય ને જયારે પરત ફરવાનો હતો ત્યારે જે છે જનાબે જૈનબ અને ચોથા ઇમામ બધાને સવાર કરે છે. એ પછી એક બધા સવાર થઈ જાય છે, જોવે છે તો એક વ્યક્તિ ઘટતી હતી. ત્યારે તપાસ કરી તો જનાબે રબાબ જે છે એ નહોતા. જયારે જનાબે રબાબની પાસે જાય છે તો એક ઇમામ હુસેન સાહેબની કબર પર પાસે હતા. ત્યારે કહે છે જનાબે જૈનબ કે ભાભી તમે હાલો, તમે આપણે વતન જવાનું છે. ત્યારે કહે છે કે હું વતન આવીને હું કરું, મારું દુનિયા કોઈ નથી, મારી કોખ પણ ઉગડી ગઈ અને મારી માંગ પણ અહીંયા ઉજળી ગઈ છે, પછી હું આવીને શું કરું? અરે તમારે તો જવાબે અબ્દુલ્લા મોજૂદ છે, મારું દુનિયા કોઈ નથી. પણ બસ ઇમામ કહે છે કે બાપી માં અત્યારે ગિરાવી હાલો તમે. બસ તારે રબાબ જનાબે રબાબને કહે છે એટલે જનાબે રબાબ ઇમામના હુકમથી આવે છે અને પછી સવાર થઈને જાય છે. પણ જાતા જાતા એક વાયદો કરતા જાય છે એના
ઇમામ હુસૈન સામથી કહું છું લપાપ જાય તો છે પણ કદાપી જશે એ ઘરમાં નહીં બેસે, તડકામાં બેઠા રહેશે, બચારે વાયદો કરીને જાય છે. એવામાં એક દિવસ એવો બન્યો કે ખૂબ વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદની અંદર જનાબે જૈનબ કહે છે કે ભાભી તમે હાલો અંદર, તમે હાલો અંદર, પણ નથી આવતા. પછી ગુસ્સે તે સજ્જાદ આવે છે અને કહે છે પણ નથી નીકળતા. ત્યારે ચોથા ઇમામ જે છે એમને કહે છે કે માધરે ગિરામી હું તમને જે છે એ હુકમે ઇમામ કહું છું કે તમે અંદર આવો. તો ત્યારે જનાબે છે રબાબ ઉભા થાય છે પણ કેરની બહાર કમા કહે છે હે પરવરદિગાર, એક ઇમામથી વાયદો કરી નાખું છું, એક ઇમામનો હુકમ છે તો તું મારી લાજ રાખી લે. એટલું કહેવું હતું એમની રૂહ જે છે પરવા હતી. لا 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 قوم الظالمين سيعلم الذين ظلموا يمن كلبي ينقلبون بحق زهرا وابيها وبعدها بنيها پروردگارا ہمارا نائب امام علماء دین نے طالب علم نظریت مصیبت نے پر سنی دور کر ایم میں ماتون اسلام نے روزہ ورکو نے تاری حفاظت مارا ویران دیگلہ روزہ ورکو نے آباد کر ઉલ્લો મોમિન મનાત કે જેવા ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાઓને માફ કરી જન્નતમાં આદિ તરફ જતા. અમારા જમાનાના ઇમામના જહુરમાં જલ્દી કર, એમના નાસિરોમાં ને ગુલામોમાં અમારો સુમાર કર.